ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ હા ઓકે છે ને 23 બોલ મંગલમ ગતમો ગણી મંગલમ વાંદકું સહીન ધર્મસ્તુ મંગલમ

સ્વાનુભૂત્યા ચકા ઓમ નમ ઓમ નમઃ નમ નમઃ દેવી આજે ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ એટલે એ નું ઘણું બધું સમય નીકળી ગયો છે

બે પર્યાય થયા કરે છે સૂક્ષ્મતર ત્રણ પર્યાય છે છે કે પર્યાય પર્યાય છે દ્રવ્ય પરિણામને નથી કરતું એમાં નિષેધ આવી ગયો દ્રવ્ય અકર્તા છે એ પરિણામ ને નથી કરતું તો કે કોણ કરે છે તો કે પરિણામ પરિણામ ને કરે છે એ વાત છે એ સૂક્ષ્મ છે દ્રવ્ય પરિણામ ને કરે છે એ વાત પ્રમાણ થી છે કે પરિણામ પરિણામ ને કરે છે એ સૂક્ષ્મ વાત છે પછી નંબર બે પર્યાય થયા કરે છે પર્યાય નો કરતા આત્મા તો નથી

અને દ્રવ્ય નથી કરતું એમ કીધું હવે કે પર્યાય તો થયા કરે છે એ છે સૂક્ષ્મ હવે નંબર ત્રણ પર્યાય છે એ છે સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ એનાથી સૂક્ષ્મ વાત આવી કે પર્યાય છે કયા સમય એવો હોય કયો સમય એવો હોય કે પર્યાય ન હોય દ્રવ્ય હોય દ્રવ્ય છે 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 અને પર્યાય ન હોય એમ ક્યારે હોય તો કે હોય જ પર્યાય છે હવે પર્યાય ને કરે છે એવો ભેદે કાઢી નાખો પર્યાય સ્વયં પરિણામી હોવાથી થયા કરે છે એ પરિણામી પણ કાઢી નાખું હવે કે છે પર્યાય છે ઈ સૂક્ષ્મતમ છે બસ છે એને કોણ કરે છે કઈ ક્યારે થઈ એ બધી વાત છે એ વ્યવહાર કાઢી નાખી આગલા ભેદ કાઢી નાખ્યા છે હર સમયે દ્રવ્ય પણ છે પર્યાય પણ છે દ્રવ્ય પણ સત પર્યાય પણ સત બંને સત તો કોણ છે તો કે બંને છે 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 એને કરવું શું છે એમાં હોવું શું છે એમાં થવા પણ શું એ બધા ભેદ કાઢી નાખ્યા છે

પર્યાય સ્વભાવ કહી દીધો કે પર્યાય પર્યાય ને કરે છે દ્રવ્ય નથી કરતું એમ કહી દીધું પર્યાય પર્યાય ને કરે છે પછી કે પર્યાય થયા જ કરે છે એમાં બે ભેદ શું કામ પર્યાય ને કરે છે

પર્યાય છે પર્યાય છે પર્યાય આપણે હું છું કેમ કે બંને છે રાખ્યું ને બંને નું વર્તમાન રાખ્યું દ્રવ્ય રાખ્યું પર્યાય ભલે ક્ષણિક સત્ છે સમય વર્તી સચ છે પણ એનું હોવાપણું તો છે ને હોવાપણું હોય એનો તમે નિષેધ ન કરી શકો હા શ્રદ્ધામાં એ પડખું તમે ગૌણ કરી નાખો શ્રદ્ધામાં તમે એને મુખ્ય ન કરો એ વાત અલગ છે પણ જ્ઞાનની અપેક્ષા એ તો પ્રમાણ જ્ઞાન થી જુઓ તો બંને સત વર્તમાનમાં છે છે પણ એ જણાય છે છે હવે ક્યાંથી દ્રવ્યો માંથી આવી એ આવ્યું પર્યાય પર્યાયમાંથી આવી એ આવ્યું

હવે ઓલા બધા પહેલાના ના વિકલ્પ એને ઉત્પન્ન થતા હતા ને સમજવા માટે એ વિકલ્પો બધા વિરામ પામી ગયા છે એક સમય પૂર્તિ છે છે નું છે 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 તો હું કોણ છું હવે દ્રવ્ય સ્વભાવ ઉપર આવ્યો તો હું તો ત્રિકાળ ધ્રુવ શાશ્વત વસ્તુ છું બસ એ છૂમાં માં એ ઠૈરો એ છું એનું વજન આવ્યું એ છું ને મુખ્ય કર્યું બંને છે એક સમયમાં બે પ્રતિભાસે છે એવો બોલ છે ને સ્પર્શતા નથી સ્પર્શતા નથી હા છતાં પણ વ્યક્ત ને સ્પર્શતો નથી એવો અવ્યક્ત છે

પર્યાય નું હોવા પણ હું પર્યાય રાખ્યું તો કે પર્યાય કેવા પણ એ જણાની તો કે હર સમયે છે પણ એ જણાની છે 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 હું ત્રિકાળ સદ પર્યાય ક્ષણિક સદ છે એમ પેલો નિર્ણય કર્યો બંને સ્વભાવનો નિર્ણય કર્યો જેમ છે એમ એના સ્વભાવનો નિર્ણય કર્યો બરાબર બહુ સરસ ઓલરાઈટ ચલો હવે આગળ પચીસ નંબર નો પોઈન્ટ નંબર બે સ્વ અને પર બંને જણાય છે તે મિથ્યા અનેકાંત છે નંબર ત્રણ જાણનારો જણાય છે તે સમ્યક એકાંત

બંને જણાય છે જાણે છે ની તો વાત જ નથી કરતા હવે શું જણાય છે તો કે મને તો હું તો જૈન ધર્મી છું ગુરુદેવ નો અનુયાયી છું હું તો જૈન દર્શન નો સ્વાધ્યાય કરું છું તો હું તો એમ કઉ છું કે જ્ઞાનનો સ્વભાવ સ્વપળક છે પ્રસિદ્ધિ કરી હવે આ મિથ્યા અનેકાંત વાળો છે એટલે એને સ્વ તો રાખું ક્યાં રાખું સ્વ ભાષામાં માત્ર બોલવામાં માત્ર ધારણામાં

માટે એનું નામ રાખ્યું પરિણામન માં લીધું જ્ઞાની થયો તો જ્ઞાની થયો તો કેની પ્રતિ છે એને કોનું જાણપણું છે તો કે જાણેલાનું શ્રદ્ધાન વર્તે છે હર સમયે તો કે શું જાણેલાનું શ્રદ્ધાંત વર્તે છે તો કે મને તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન જણાય છે તે સમ્યક એકાંત નો લીધા એક જ રાખો એક જ જણાય છે એક જ શ્રદ્ધાય છે અને એકમાં જ આચરણ થાય છે

ખરેખર પર નથી જણાતું નાસ્તિ નું કથન અસ્તિ નાસ્તિ ના કથન માં અનેકાંત ને વચ્ચે ઊભું રાખ્યું કેવું અનેકાંત છે તો કે આ અનેકાંત અમૃતમય છે અસ્તિ નાસ્તિ રૂપ છે જાણનારો તો જણાય છે સમ્યક એકાંત માં જાણનારો તો જણાણું પણ સાધક થયો તો કે હવે તો કે હવે અસ્તિ નાસ્તિ અનેકાંત આવ્યું. આ પણ નયરું પણ છે અને નંબર ત્રણ નું જાણનારો જ જણાય છે એ પણ નયરું સમ્યક એકાંત છે અને જાણનારો જણાય છે ખરેખર પર નથી જણાતું એ પણ નયરું અને એકાંત છે આમાં વ્યવહારે સાધક રાગ ને જાણે છે જણાયેલો પ્રયોજનવાન એ વાત આમાં લેવી નથી ને એટલે આમાં,

ચાલો આમાં કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછોની થયો એને સમ્યક એકાંત અને સમ્યક થાય છે માં બંને સ્વભાવ પ્રગટ થયા એક જ જ્ઞાન ની માં એક જ સમયમાં

અને ખરેખર પર જણાતું નથી કેમ કે પરનો નો પ્રતિભાસ તો છે લોકાલોક નો પ્રતિભાસ છે અનંત ગુણો નો પ્રતિભાસ છે અનંત પર્યાયો નિર્મળ પ્રગટ થઈ એનો પ્રતિભાસ છે બધાનો નો પ્રતિભાસ હોવા છતાં સમ્યક એકાંત જ રાખ્યું કે ખરેખર ભેદ જણાતા નથી પણ અભેદ એકાકાર ચૈતન્ય જ્યોતિ જણાય છે એટલે કે છે સમ્યક અનેકાંત એમાં પણ સ્વપ્રકાશક જ રાખ્યું

એક એનો અંદરનો અવાજ છે અંદર નું પરિણામાન છે કે હું તો ગ્નાયક જ છું હું તો નિરપેક્ષ ગ્નાયક છું હું તો પરિપૂર્ણ ભગવાન છું હું તો નિરાલંબી તત્વ છું એવો એક એનો નિર્ધાર નિર્ણયપૂર્વકનો નિશંકપૂર્વકનો ભાવ ઉઠે એ ભાવ છે એ પોતાથી ઉઠે એ સાંભળવાથી ન ઉઠે

અને ત્રેવીસ કલાક કે બાવીસ કલાક કે ચોવીસ કલાક નિરંતર પર સંબંધિત વિચાર ચાલે છે એટલે મને આજે દાળ બરાબર ન થાય આજે મને બિલકુલ ભાઈવું નહીં આજે માં નિમક વધારે હતું આજે કપડા ઈસ્ત્રી વગરના મેં પહેર્યા છે આજે મને કપડામાં ડાઘ દેખાતા હતા આજે મને પેલો ભાઈ મળ્યો તો મને આમ કીધું આજે મેં પેપર વાંચ્યું તો એમાં આમ સાંભળ્યું ટીવી માં આમ આવ્યું હવે આ તો હું દ્રષ્ટાંત દઉં છું ચોવીસ કલાક નો ચોવીસ કલાક નો હિસાબ માંડો શેના વિચાર ચાલે છે ભાઈ આપણને વધારે માત્ર માં કઈ પ્રકારે આપણો ઉપયોગ ક્યાં ઝુકાયેલો છે આપણું જ્ઞાન ક્યાં રગદોડાય છે રગદોડાય છે સ્વભાવ નો આશ્રય લે તો નિરાલંબી ચાલ પકડે

નિર્મળ પર્યાય નો કરતા એક વાત હવે બીજી વાત જાણેલો પ્રયોજનવાન આ બે વાતમાં શું થયું તો કે આ બે વાતમાં મુનિરાજ સાતમી ગુણસ્થાને અપ્રમત દશામાં હતા નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં હતા ત્યાંથી ચવીને છઠે આવી ગયા સવિકલ્પમાં વિકલ્પમાં આવી ગયા એટલે કે છે ચારિત્ર નો દોષ ઉભો થયો પણ આમાં તે ચારિત્ર નો ગુણ નથી એટલે આપણને ચેતવે છે જ્ઞાનીઓ લાલ બતી ધરે છે ગુરુની વાણી સાંભળવા વખતે ચારે અનુયોગ ના કથનો આવતા હોય ત્યારે તું ચેતી જાજે

એને નિર્મળ પરિણામ નો કરતા એવો ઉપચાર લાગુ પડે અનુપચાર હોય તો ઉપચાર લાગુ પડે સ્વભાવ નથી તો અજ્ઞાન માં ઉભો છે તો એને ઉપચાર ક્યાંથી લાગુ પડે એટલે નિર્મળ પર્યાય નો કરતા ઈ ઉપચારનું અર્થાત વ્યવહારની વાત છે ભગવાન આત્મા નિર્મળ પર્યાયાર ત્રણ ત્યારે દશા આવી પણ સવિકલ્પમાં આવ્યા તો ભગવાન આત્મા કરતા ને નિર્મળ પર્યાય કર્મ ભગવાન આત્મા નો આશ્રય નિર્મળ પર્યાય કર્મ થઈ એના આશ્રય કરતા જાણેલો પ્રયોજન વાન એ કોને લાગુ પડે બારમી ગાથા તો કે અગિયારમી ગાથામાં પામી ગયો ને સમયસર ની એને બારમી ગાથામાં વ્યવહાર એટલે રાગ જણાયેલો પ્રયોજન વાન તે તે કાળે તે તે સમયે આદરતો નથી એ રાગ ને હે બુદ્ધિએ સ્વામિત્વ બુદ્ધિ વિના જાણે છે હે બુદ્ધિ એ હે કરીને જાણતો પરિણમે છે એને કહેવાય જાણાયેલો પ્રયોજનવાન

કેમ કે તને ચારિત્ર નો દોષ છે એની મીઠાશ લાગી ગઈ ચારિત્ર જે સાધક ને ચારિત્ર નો દોષ છે એનો તને હકાર આવી ગયો કે આમ તો હોય તો સાધક ની સવિકલ્પ જે દોષ ઉભો થયો તો એ તને ગુણ લાગી ગયો તો ગુણનો નિષેધ કેમ કરી શકે ગુણ લાગે તો અને દોષ દોષ લાગે તો દોષ ને રાખવા કોણ માગે કોઈને દોષ નથી રાખવા બધાને ગુણ જ પ્રગટ કરવા હોય એટલે કે છે ચાર નો દોષ છે ચારિત્રો ગુણ નથી આગ જણાય છે સુભા સુભાવો જણાય છે મહાવ્રત પંચ મહાવ્રત સમિતિ ગુપ્તીના પાલનહારા મુનિરાજ નું આવું બધું આચરણ હોય છે એ બધી વાતો બહુ આવે સાધક ની સ વિકલ્પ દશા અને તને એવું સાધક નું સ્વરૂપ લાગશે તો તું ગયો 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 તો તું એમાં એનો એનો ગુણ તને તને ના દેખાણો ને દોષ છે એ તે આગળ કર્યો એમ કે છે એટલે આ ડેન્જર વાળી વાત છે આમાં આપણે બહુ રોકાવા જેવું નથી અને આપણે જાણીને હે કરીને ત્યાંથી ઉપયોગ ને પાછો ફેરવી લેવાનો બસ

અને તમારો ટાઈમ થઈ જાય ને ત્યારે મને કઈ દેજો આજે હું ટાઈમ નથી રાખતી નો ઉત્પાદ વ્યય પર્યાય સ્વભાવ છે જો બોલા જેવો જ બોલ આવ્યો એકવીસ નંબર ના બોલ જેવો જ પર્યાય છે ને પર્યાય થયા કરે છે પર્યાય નો કરતા પર્યાય છે એમ ઉત્પાદ વ્યય પર્યાય નો સ્વભાવ છે ઉમા સ્વામી એ કહ્યું તત્વ સૂત્રમાં મૂળ એક સૂત્ર મુક્યું ઉત્પાદ વ્યય દ્રો સાત દ્રવ્ય લક્ષણ એમ ઉત્પાદ વ્યય પર્યાય નો સ્વભાવ છે જો અનાદિ અનંત સ્વભાવ છે આમાં કોઈ ફેરફાર ન કરી શકે આ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલો અને વસ્તુ સ્વભાવ આવો છે એવું જ એમ બતાવે છે કે બધા જ

આ ગુપ્ત છે પોતાનો પર્યાય નો સ્વભાવ માં આવી જાય તો હું અકર્તા છું દ્રવ્ય ત્રિકાળ છે એ બેસે એને જ્યાં સુધી હું પર્યાય ને કરું છું ત્યાં સુધી આ પર્યાય સ્વભાવ એને ખ્યાલ માં નથી આવ્યો પર્યાય પોતાના સ્વભાવ થી સ્વભાવથી દ્રવ્યના થી નહી

પરિણામ થાય પર્યાય બંને સ્વભાવ થી વાત કરતા આવે છે દ્રવ્ય સ્વભાવ થી વાત કરે એમાં ઉપાદેય પણ બતાવે પર્યાય સ્વભાવ થી વાત કરે તો પર્યાય સ્વભાવ ને પર્યાય સ્વભાવ થી જોતા શું આવ્યું

અમે તો વ્યવહારથી કહીએ છે તું બોલે છે વ્યવહાર તારા અભિપ્રાયમાં તો ત્યારે પણ નિશ્ચયથી આત્મજ કરનાર તને દેખાય છે અજ્ઞાનીના દાંત હાથીના જેવા છે બે પ્રકારના પોલવાના દાંત જુદા અને એની માન્યતાના દાંત જુદા આત્મા વ્યવહારથી પર્યાય ને કરે છે અમે તો એમ કહીએ છીએ ના ના એ તું બોલે છે વ્યવહાર થી પર્યાય ને કરે છે આત્મા તું માનસ કે હું જ કરું તો એ જ ઉભું છે એટલે કે પર્યાય ને કરે છે એ કરતા પણ આનો ઉપચાર નીકળી જાય છે કેવી રીતના નીકળી ગયો કરતા પણ આનો ઉપચાર વ્યવહાર કેવી રીતના અસ્ત થઈ ગયો વ્યવહારનો નિષેધ કેવી રીતના થઈ ગયો કે પર્યાય પોતાના સ્વભાવ થી જ પરિણમે છે એમ પર્યાય ને પર્યાય ના સ્વભાવ જ્ઞાનક છું હું સર્વાંગ છું હું જ્ઞાન સ્વભાવી જાણક તત્વ છું એમ એની અંદરમાં જોર આવ્યું એમ એના શ્રદ્ધામાં નિશંકતા ભાષી

રાગ સ્વભાવ ને પ્રસિદ્ધ કરતો રાગ સ્વભાવથી અનન્ય નથી રાગ તો કોના ઉદય થયો ક્યાં કર્મ તો કે ચારિત્ર મોહ માં જોડાણ થયું તો રાગ થયો તો રાગે કોને પ્રસિદ્ધ કર્યું તો કે ચારિત્ર મોહના ઉદય ને તો જે જેના લક્ષે થાય એ રાગ એનો જ છે જે જેનું હોય તે તેનું જ હોય શેઠિકાની ગાથાનો ન્યાય લગાડી દેવાનો તો હું રાગ મારો નથી અને રાગ મારા લક્ષે થતો નથી એટલે રાગ કોનો છે એકાંત પરિણામ છે આત્માના લક્ષ્ય થયો નથી પૂદગલ ના લક્ષ્ય થયો છે તો પૂદગલ સાથે નિમિત્ત નૈમિત સંબંધ ને કરતા કર્મમાં કન્વર્ટ કરીને રાગ તો પૂદગલ નો જ છે

બરાબર એકદમ રાઈટ હા ચાલો શોભના બેન સતાવીસ માં જો આપણે પ્રયોગ તરીકે મૂકવું હોય ક્રોધ ને લેવું હોય તો એ ક્રોધ ને

તો ભગવાન આત્મા અકર્તા છે એમ ને અહીંયા નિરપેક્ષ કહીએ અને એક બીજી અપેક્ષા એને સાપેક્ષ પણ કહેવાય ને પર્યાય સ્વભાવ તો એક સમયમાં બંને સ્વભાવ સાધક જણાય છે નિરપેક્ષ પણ છે અને સાપેક્ષ પણ છે થવા યોગ્ય પર્યાય થઈ એના સ્વકાળે થઈ પર્યાય પર્યાય નો કરનાર છે એમ જોયું જોયું તો તો તમે હવે સાપેક્ષ કે એ સ્વભાવના આશ્રય ત્રણ માં ન થાય ક્રોધ છે એવો કોઈ આત્મામાં ગુણ નથી કેવું પરિણમન થાય તો કે ક્રોધ તો થયો છે તો કે હા થયો છે તો કે ક્રોધ આત્માથી નથી થયો તો કે ના આત્માથી નથી થયો

તો કે એને કર્મ ના ઉદયમાં અભેદ કરીને કરતા કર્મ નું અનન્યપણું એની સાથે છે અને જ્ઞાન કરતા કર્મ નું અનન્યપણું મારી સાથે છે પૂદગલ ક્રોધી છે આત્મા જ્ઞાનમય છે એમ બંને ની ક્રિયા દ્રવ્ય થી અવેદ કરી અને એના ક્રોધથી ભેદનાન થઈ ગયું ક્રોધ થી ભેદનાન કરી દીધું

કર્મ ના ઉદયમાં તો ઈ દર્શન મોહ નો ઉદય છે તો છે ક્ષયો સાત પ્રકૃતિ નો ક્ષય થાય દર્શન મોહ ને સમ્યક દર્શન થતા તો સમ્યક દર્શન થતા એ પ્રકૃતિ નો ઉદય ઉપશમ થયો એ તમે લીધું એ પર્યાય નો વ્યવહાર અને તમે પર્યાય થવા યોગ્ય થઈ છે સમ્યક્દર્શન ની એમ તમે જોયું એ નિશ્ચય તો એક સમયની પર્યાયમાં આ રીતે નિશ્ચય વ્યવહાર હોય છે એક સમય ની પર્યાયમાં આ રીતે નિરપેક્ષ અને સાપેક્ષ હોય છે તો એ પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ છે ધેટ વિલ બી એક આ પર્યાયનો નિશ્ચય થઈ ગયો રાઈટ હા હા એ પર્યાયનો નિશ્ચય હા બરાબર મારો પ્રશ્ન એ નિર્મળ પર્યાયમાં શું લેવું તો નિર્મળ માં એ વખતે પર્યાય પોતાનું પર તરફથી મુખ ફેરવી પોતાના ત્રિકાળ સ્વભાવ તરફ કર્યું અને આત્મા નો આશ્રય લીધો એમ લેવાય કે નહીં જો એ કથન ગુરુદેવ નું તમે હવે હું તમને એક નવો ન્યાય કઉ છું ગુરુદેવ દર્શન થાય છે અગિયારમી ગાથામાં નિયમ કીધો બરાબર સમય સાથે એ તો છે હવે ગુરુદેવ એમ કે છે ક્યારેક જ લેશે કે પર્યાય નિર્મળ પર્યાય સમ્યક દર્શન ની પર્યાય સ્વતંત્ર શબ્દ આવશે સ્વતંત્ર પર્યાય પોતે એમ કે છે કે હું આત્મા છું મને તારી જરૂર નથી એ ત્રિકાળી આત્મા તારાથી છો ને હું મારાથી છું જો તો હું છું એમ નહી હું આત્મા મારાથી થઈ છું સટકારક પર્યાય પરિણામ થી એમ બોલે છે ને

એને એક જ સમયમાં બે પ્રકારના દ્રષ્ટિકોણથી જુએ છે સાધક નિશ્ચયથી પણ જુએ છે પરિણામ ને કે થવા યોગ્ય થયા છે પર્યાય ના થી થઈ છે

એટલે એને કોઈ દોષ લાગતો નથી કેમ કે નિશ્ચય તો હાથ માં જ રાખ્યો છે એને નિશ્ચય તો ક્યારેય છોડે નહીં અને વ્યવહાર નું જ્ઞાન કરે છે અને અજ્ઞાની શું ભૂલ છે કે નિશ્ચય ને છોડી વ્યવહાર નું જ્ઞાન કરવા જાય છે માટે વ્યવહાર નું જ્ઞાન નથી થતું વ્યવહારમાં એકત્વ બુદ્ધિ થાય છે હા બરાબર છે હજી એક હજી એક બોલ લઈ લઈએ

એ તો રહી ગયો આખે આખો માટે મિથ્યાત્વ નો દોષ થયો એકાંતે સ્વર્ણથી જાણવાથી ચ્યુત થયો અને એકાંતે પર ની પ્રસિદ્ધિ કરી તો એ મિથ્યાત્વ નો દોષ છે નંબર બે પોતાને જાણતા જાણતા આ ડેન્જર છે આ બહુ ડેન્જર છે સાધક થયો પોતાને જાણતા જાણતા સાધક થઈ ગયો પર ને જાક શબ્દને તોડી તોડીને વાંચવા જેવો છે કે પોતાને જાણતા જાણતા પોતાને જાણવાનું છૂટી જાય તો તો અજ્ઞાની આ તો જ્ઞાની વાત છે પોતાને જાણતા જાણતા પર ને જાક ને ન લાગે શ્રદ્ધા તો સવડી થઈ ગઈ ગુણાટ થઈ ગઈ સો એ સો ટકા સવડી પરિણમી હવે દોષ કે ગુણ કઈ ન હોય તો ગુણ પ્રગટ થઈ ગયો પણ ચારિત્ર નો દોષ છે એને જીતતા વાર લાગે છે ચોથે શ્રદ્ધા ગુણ તો ચોથે જીતાઈ ગયો પૂરો થઈ ગયો હવે ચારિત્ર ના દોષ ને જીવવા જીતવા માટે બાકીના સાધક રાગ એના જ્ઞાનમાં જણાઈ ગયો રાગ નો પ્રતિભાસ હતો ઈ જ્ઞ થયો રાગ ના પ્રતિભાસ વાળું જ્ઞાન કર્મ બન્યું તો શું થયું તો કે ચારિત્ર નો દોષ છે એમાં ગુણ નથી એ પણ મોહ છે એને પણ જીતવાનો છે એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે એમાં રોકાવા જેવું નથી આ તો વધારે ડેન્જર છે એટલે ભાઈ શ્રી કેતા તા ને કે સ્વપ્રકાશ હું કરતા નથી ને અકર્તા છું એ સમજવું એ બહુ સહેલું છે અને સ્વપ્રકાશ એક કોયડો છે. અને એને ઉકેલવા માટે અસાધારણ શક્તિ અને અસાધારણ બુદ્ધિ જોઈકનો કોયડો બહુ એમાં એના માટે બહુ એને મહેનત માંગે એવું છે એટલે અહીંયા કે છે પોતાને જાણતા જાણતા હું તો મને જાણતા જાણતા રાગ ને જાણું છું એમાં શું દોષ અહિયાં જ્ઞાની કે છે દોષ છે જા

મોહ ના બે પ્રકાર એક દર્શન મોહ ને એક ચારિત્ર મોહ બરાબર મોહિયા અભ્યાસ હશે તો ખબર હશે અભ્યાસી ને બે પ્રકારના છે તો આ ચારિત્ર મોહ ની વાત છે ચારિત્ર મોહ ને પણ જીતવાનો છે સાધક યો એ કોને જીતે છે તો કે ચારિત્ર મોહ ને અસ્થિરતા ના મોહ ને જીતે છે અને અજ્ઞાની છે એ કોને જીતે છે તો કે દર્શન મોહ ને જીતે છે એનો પેલો પાઠી છે બરાબર સમજાય ગયો અને આ જો ચારિત્ર દોષ થયો એટલે જ્ઞાની ને જયારે શુદ્ધ પરિણતિ છે ત્યારે એનો આ ઉપયોગ અશુદ્ધ થઈ ગયો કે જ્ઞાની ને રાગ જણાય છે કે જાણતા જાણતા પર જણાય ગયું ઈ એને ઈ અશુદ્ધતા આવી ઉપયોગમાં તો એટલે શુદ્ધ પરિણતિ તો ચાલુ જ છે ને ત્યારે એનું લક્ષ્ય રાગ તરફ છે એટલે એ અશુદ્ધ થઇ ગયો એટલે ચારિત્ર નો દોષ થયો ના 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 એક જ્ઞાન ની પર્યાય બે ભાગ પડે છે ગુરુદેવ ના આવશે શ્રદ્ધા ની પર્યાય સો ટકા સૌડી થઇ ગઈ ને કા સો ટકા આવડી અને બાકીની બધી પર્યાયો છે ને એમાં બે ભાગ પડે છે ગુરુદેવ કે છે એક નિર્મળ પર્યાય નું પરિણમન ચાલુ છે જ્ઞાની થયો એને

ઉપયોગ પૂર્વક નું પર ને જાણવા જાય છે સાધક માં આવ્યા તો પછી બધી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે સ વિકલ્પમાં તો તો પર એને નથી થતું એકત્વ બુદ્ધિ નો દોષ નથી અસ્થિરતા નો દોષ તો છે જો અસ્થિરતા નો દોષ જ ન લાગતો હોય તો સાધક ફરી ફરી નિર્વિકલ્પ થઈ અને શ્રેણી માંડો એ હુકમ તો અહિયાં જ પૂરો થઈ ગયો ચોથે જ પછી ચૌદ સુધી હુકમ જવાની જરૂર પડે એટલે બધી પર્યાયમાં બે ભાગ પડે છે ને ને બોલ આવશે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન એક પર્યાય માં બે ભાગ છે ઇન્દ્રિય જ્ઞાન છે એ પર ને જાણવા જાય છે ને અતિન્દ્રિય જ્ઞાન છે એ પરથી વ્યાવૃત છે પાંચ ઇન્દ્રિય ની સન્મુખ થતું જ નથી અતિન્દ્રિય જ્ઞાન તો આત્મા ની સન્મુખ થઈ ગયું

જે સમય સાર માં એકત્રીસ ગાથા છે પછી બત્રીસ ગાથા છે ઈ ચારિત્ર મોહ ને જીતવાની છે ને પછી તેત્રીસ ગાથા છે ઈ શ્રેણી માંડે છે ઈ છે ને જીનેશ્વર જી થાય છે તો ઈ બધી ગાથાઓ જીતવાની છે તો સાધક થયો તો પછી એક દોષ જીતી લીધો બીજો દોષ બાકી છે એને ફરી ફરી સ્વરૂપ માં લીન થતો જાય છે ને બીજા દોષ ને જીતતો જાય છે એને દોષ જીતો કેવાય બાકી દોષ તો આમ કેમ જીતવાનો હોય સ્વરૂપમાં લઈને દોષ દોસ્ત્રો નહીં એનું નામ દોષ ને એટલે હું બીજી અપેક્ષાએ જોઉં છું કે જેમ આપણે ચારિત્ર ઉપયોગ હોય ને ઉપયોગ આપણે જ્ઞાન અપેક્ષાએ હોય અને ચારિત્ર અપેક્ષાએ હોય હવે સમયક જ્ઞાન તો થઈ ગયું છે એ જ્ઞાનનો અંશ તો સમ્યક જ રહેવાનો છે બીજી શુદ્ધ પરિણતિ પછી જે ચારિત્રમાં જે આપણે આઈ મીન ઉપયોગ ને ચારિત્રની અપેક્ષાએ જોઈએ તો જે

હું તમારી આપણે શુદ્ધ પરિણતિ વાત છે પણ આ ચારિત્ર જે ચારિત્રનો નો તરફ નું જે લક્ષ્ય છે ને પર તરફ નું જેમ આપણે તમે પાંચ ઇન્દ્રિયો તરફ નું લક્ષ ગયું ને એટલે ઉપયોગ અશુદ્ધ થયો ને એ અશુદ્ધતા આવી એને ચારિત્ર નો દોષ હું એમ કેવા માંગતી હતી હા હવે બધું ચારિત્રના જાય પણ એને જ્ઞાન અપેક્ષા એ ઇન્દ્રિય જ્ઞાન ને જીતું અસ્થિરતાજન્ય ઇન્દ્રિય જ્ઞાન છે સાધક ને હજી તો એને જીતતો જાય છે અને સ્વરૂપમાં સમાતો જાય છે અતિન્દ્રિય જ્ઞાનની લેર કરતો જાય છે વૃદ્ધિ પામતો જાય છે સંવર્ધની નિર્જરા થતી જાય છે

Так और खुलासा करना आज हम यहीं पर रुकते हैं अच्छा नहीं क्या समझ में नहीं आया ये पूछो ना मुझे अगली बार तो मैं भी भूल जाऊंगी कि क्या समझाया था मुझे भी याद तो नहीं रहता अभी क्या भाव आया हो तब क्या आवे मुझे भी पता नहीं चलता अभी बोलो 48 बोल समझ... के बोल में क्या समझना है बोलो थोड़ा समझाए गेहूं से तो नहीं, नहीं, नहीं तो के अगला बोले, अगली बार करना तो दोष अभी है? देखो एक बात मैं कहूँ गुरुदेव के प्रताप से जो लोग गुरुदेव को नहीं समझ सुनते हैं वे लोग केवल चारित्र को ही आगे करते हैं Hmm. कोई विद्वान इंद्रिय ज्ञान को आगे करते ही नहीं है सब ज्ञान है ज्ञान है ज्ञान है सम्यक ज्ञान 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 लेकिन केवल ज्ञान तो नहीं है। अभी चौथा वाला ज्ञान है ज्ञान है तो बाकी hmm. का एक पर्याय में दो भाग वाली बात कोई मैंने नहीं सुनी किसी से हा, हा। मैं देखो मैं किसी का विरोध नहीं करती मैं किसी में पढ़ना भी नहीं चाहती मैं तो मेरे पास ज्ञानी है मैं तो उनको सुनती हूँ ચલતા હે મુ કે તમે વાંચીને મને કેજો આવતી વખતે એકત્રીસ ગાથામાં તો ઇન્દ્રિય જ્ઞાન ને જીતી જીતો જીતાણું પછી બત્રીસ અને તેત્રીસ ગાથામાં ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાની વાત છે કે નથી પાણી

કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને જીતે છે વારે વારે સ્વરૂપમાં એકાગ્ર થઈને એ વાત ચાલતી એક બે ભાગ પડી ગયા એ વાત અનુભવી પર વાતનો જે વિશ્વાસ કરશે એને જ બેસે છે અનુભવી પુરુષોને જે લોકો સાંભળતા નથી કેવળ શાસ્ત્ર પાઠી થઈ ગયા એને એ વાત બેસતી નથી મને ખબર છે બધી મારે કઈ બીજું કેવું નથી તમને આ વાત બેસે તો બેસાડજો નહીતર પછી ઉબડેક રાખજો ગુરુદેવ ના પ્રવચનતા સાંભળતા આવે ત્યારે બેસાડજો કે એક પર્યાયમાં બે ભાગ પડી ગયા જ્ઞાની થયો અરે ગુરુદેવ પ્રવચન સારના એક પ્રવચનમાં તો એમ કે છે શરણાનું યોગ નું આગળ ક્યાંક ચાલે છે

ગુરુદેવ ને ન્યાયો અલગ કોટેશન કરીને સરસ સરસ લખો એને વારે વારે વાગે વાગોડો આ વાત ગુરુદેવે કીધી છે સર્વજ્ઞ અનુસારીની છે પોતે અનુભવ કરી ને કે છે એ વાતને આપણે દ્રઢતા થી બેસાડવી છે બીજાને સંભળાય તો ઠીક ને ના સંભળાય તો ઠીક બીજાને સાંભળવાના બંધ કરવા પડે તો કરી દેજો ગુરુદેવને ગૂંટો હું તો એટલું જ કઉ છું બરાબર साची बात है चलो ओके परफेक्ट आप अपने वाणी ले लिए हाँ चावाणी के ज्ञान से सूझे लोग सोवाणी मस्तक नमो सदा देता